બનાસકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત દાતા અને અમીરગઢ તાલુકામાં વડ, ગુગળ અને આંબાના રોપાઓનું વિતરણ કરવામાં આવશે, જેને લઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાયું હતું. દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી ઘરાશિયા, ડુંગરી વિલ, ડુંગરી ઠાકુર અને ડુંગરી રાવલ એમ કુલ 5 જનજાતિ આવેલી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના પ્રત્યેક 184 જનજાતિ સમાજના ગામમાં માં અંબેના પ્રસાદ સ્વરૂપે ગામ દીઠ એક વડનો છોડ, એક ગુગળનો છોડ તેમજ દાતાઓના સહયોગથી 505 માં અંબેના ભક્તોને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ કરવા 5 જુદા જુદા વૃક્ષારોપણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને ધન જાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા દ્વારા અમીરગઢ, વિરમપુર, અંબાજી અને દાતાના પ્રત્યેક ગામમાં માં અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ અને આંબાના રોપાઓનું વિતરણ કરાશે. આ રથનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે RSS વિભાગના સંચાલક ખેમચંદભાઈ પટેલ, ડૉક્ટર વિનોદભાઈ પટેલ, જયેશભાઈ ઠક્કર, શ્રી અંબાજી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર હર્ષુકભાઈ પટેલ તેમજ દેવસ્થાન ટ્રસ્ટના અધિકારીઓ, દાંતા અને અમીરગઢ તાલુકાના જનજાતિ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે દરમિયાન વડ, ગુગળ અને આંબાના રોપાઓને માતાજીના પ્રસાદ રૂપે ગણી જતન કરી પર્યાવરણની વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.